જય સચિદાનંદ. હા આવ્યો આવ્યો. હું ને મારા બેન વચ્ચે એક વખત આવો વાર્તાલાપ થયો હતો કે તમે સવારે કીધું ને કે દેવલોકમાં એ ભોગવવાની વસ્તુ છે, ત્યાં દેવલોકમાં જે જીવ જાય એ ભોગવવા સુખ ભોગવવા માટે ત્યાં કર્મની આપલે છે નહીં. અને એણે મને એવું કીધું ત્યાં કર્મની આપલે છે, એ ડિસ્કસની તો મને જરૂરિયાત નહીં લાગતી, પણ એમણે એવું કીધું કે આપણે દેવું જે છે, ધારો કે કોઈની પાસેથી કઈ પણ જાતનું દેવું હોય તો એ પર્ટિક્યુલર આપણે ચૂકવવું પડે, પર્ટિક્યુલર વ્યક્તિને કે પડે. પણ જયારે તમારી પાસે બેલેન્સ છે તો એને વાપરવાની ચોઇસ તમારી પોતાની છે. મતલબ કે જયેશભાઈનું કમ્પ્લીટ એક આયુષ્ય કર્મ પૂરું થાય ત્યાર પછી એનું જે કઈ પાપ કર્મ હોય એ તો એમાં એની ચોઇસ નથી, પણ પુણ્યમાં એની ચોઇસ છે કે આ બેલેન્સ મારે દેવલોકમાં નથી વાપરવું, આ બેલેન્સ મને મોક્ષ માટે હિતકારી થાય. આમાં શું જવાબ આપો તમે? એવું છે કે વાત સાચી છે કે બેલેન્સ ક્યાં વાપરવું એની ચોઇસ આપણી પાસે છે, એ વાત સાચી. શું કીધું? પણ હા, પણ જે વસ્તુના કર્મ બંધાઈ ગયા હોય એ બદલી શકાતા નથી. શું કીધું? દેવલોકના કર્મો તમે બાંધી દીધા હોય તો દેવલોકમાં જવું જ પડે, નરકલોકના કર્મ બાંધી દીધા હોય તો નરકલોકમાં જવું જ પડે. ચોઈસ ક્યારે કહેવાય સમજાવું તમને. આપણે શું કહીએ છીએ કે આ મન વચન કાયા દ્વારા જે કંઈ ભોગવટો આવે છે એ ભોગવટા વખતે જ્યાં જ્યાં આપણે જ્ઞાનનો પુરુષાર્થ કરીએ છીએ ત્યાં આપણી દ્રષ્ટિ શું છે કે ભગવાન હવે આ જે ભોગવટો આવ્યો ગમતો કે ના ગમતો, બરાબર છે, પ્રકૃતિને ગમતો કે ના ગમતો ભોગવટો આવ્યો એ પરિણામ સ્વરૂપે છે, પણ મારા માટે આ સંજોગે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ન હોવાથી આવો સંજોગ ફેરતી ન હોવો ઘટે. એટલે તમારી ચોઇસ કઈ તરફ થઈ ગઈ હવે? મોક્ષ માર્ગ માટે. આ સંજોગ ના લાઈક ડિસલાઈક ના રહ્યું, આ સંજોગ ખરાબ છે એવું પણ નથી કહેતા, સારો છે એવું પણ નથી કહેતા, પણ મારા ધ્યેયને અનુરૂપ નથી. એટલે તમે ત્યાગ નથી કરતા એનો, સમજાય છે મારી વાત? આ ત્યાગ નથી. સમજાય છે ને? હવે તમે એમ કહો કે દેવલોકના કર્મ બંધી ગયા પછી આપણે નક્કી કરીએ કે ભાઈ હવે મારે દેવલોકમાં નથી જવું, એવું ના ચાલે. હા, કોઈ વ્યક્તિ પાપ અને પુણ્ય પોતાની સ્વતંત્ર શક્તિથી વાપરવાનું સામર્થ્ય ધરાવતું નથી બંધાયા પછી. સમજાય છે? દેવલોકો નહીં ને, આ એકે દેવ એવો નથી કે પોતાની સ્વતંત્રથી એક રૂપિયો બીજાને આપી શકે, હોવા છતાં. શું કીધું? જેમ આપણામાં હોય છે ને કેટલાક એવા, આપણામાં કેટલાક એવા હોય, હોય પણ નીકળે નહી બહાર. શું કીધું? એવું એ લોકોને એવું જ છે, ફરજિયાતનો ભાગ છે. કયો ભાગ છે? કઈ પણ આ દેવો પાસે શક્તિ ખરી, એમાં ના નહીં, ઇન્દ્રો પાસે મહેન્દ્રો પાસે શક્તિ ખરી, પણ એક પણ દેવી દેવતા પાસે સ્વતંત્રતા નહીં. કુદરતનો કાનૂન છે. કોનો કાનૂન છે? એને એમ લાગે કોઈ ઇન્દ્રને કે લાવો આ મારા માતા પિતા ને ભાઈ બહેન ગયા અવતારના છે ને સુખી કરી નાખું. એને તો અવધિ જ્ઞાન હોય, પણ સુખી કરું એવું કરી શકે તો કર્મનો સિદ્ધાંત ખલાસ થઈ જાય. એવું જો ચોઈસ હોય તો કર્મનો સિદ્ધાંત, કર્મ રહ્યું જ ક્યાં પછી? એવું ના ચાલે, કોઈનું ચાલે એવું જ નથી. એની અંદર જાણી શકે ખરો, પણ તેથી એનો હિસાબ બદલી શકે નહીં. તારે તો આ કુદરતનું કહે છે ને, કુદરત કે ઘર દેર હે મગર અંધેર નહીં હે, નહીં તો પછી આ પોલમ પોલો ચાલે ને, આપણા પરિવારમાંથી એક જાય એટલે આપણે જલસા જ કરવાના, પછી આપણે એકને જ મોકલવાનો. શું કીધું? બીજા બધા જલસા જ કરવાના, પછી કામ બધું એ જ કરે. એવું હોતું નથી ભાઈ. એટલે આ બધું સિદ્ધાંતથી જાણો ને તારે ખબર પડે કે એવું નથી. આપણે જેવું માનીએ છીએ ને, આ દેવો બધા નજર કેદમાં છે. શેમાં છે? આ બધા દેવો નજર કેદમાં છે. એના જે અધિપતિ ઇન્દ્ર હોય ને, એને નજરની બહાર ના જઈ શકે. સમજાય છે? તમે કે તમારી વાઈફ જઈ શકે, એ લોકો ના જઈ શકે, કારણ કે એ લોકોને અવધિ જ્ઞાન હોય, ખબર જ છે કે આ ક્યાં ફરે છે ભાઈ. જયારે આમ યાદ કરે ને, હાજર થઈ ગયા થાય, થવું જ પડે. ઓન ડ્યુટી હોય 24 અવર્સ. શું કીધું? આપણી નોકરી તો 8 કલાક હોય, એમને 24 કલાક હોય, પણ આવી ફિઝિકલ ના હોય લોકોને. કેવી ના હોય?
એ લોકો જ્યાં જન્મે એની પોસ્ટ હોય. શું છે? કોઈ પોસ્ટ એને આપે નહીં, કોઈ દેવલોકમાં પદવી કોઈ આપે નહીં, એક દેવ બીજાને પદવી ના આપે, પણ જે જગ્યાએ જન્મે એની પોસ્ટ હોય. કારણ કે ત્યાં આગળ આવા મનુષ્ય રૂપે અને માતાના પેટે જન્મવાનું હોતું નથી. સમજાય છે? છે ખુરશી છે કોઈ? આવી જાઓ અહીંયા, અતારો અવતાર 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 અહીંયા પૂછે ને વાંધો આઈ આવજો. ના ના આમ ફેરીને બેસીજો, એ જ બેસીજો, કઈ વાંધો નહીં. આમ હા બસ 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 જય સચિદાર. હા બોલો. દેવલોકમાં ના કર્મ બંધાય, દેવલોકમાં કોઈને કર્મ ના બંધાય, નરક લોકમાં ના બંધાય, પશુ યોનિમાં ના બંધાય. એક જ મનુષ્ય ભાવમાં જ કર્મ બાંધવાની શક્તિ છે. કુદરતનો કાનૂન એવો છે કે જ્યાં કર્મ બાંધવાની શક્તિ છે ત્યાં તમામ પ્રકારના કર્મો છોડવાની પણ શક્તિ છે. એટલે છોડવાની શક્તિ અહીંયા છે તો બાંધવાની શક્તિ અહીંયા છે. ત્યાં ખાલી ભોગવવાની શક્તિ છે, છોડવાની નહીં. બરાબર. છોડવું એટલે કર્મો નીલ કરવા, નીલ અહીંયા થાય. ત્યાં ખાલી દેવલોકના કર્મ જ ભોગવાય, બધા કર્મો ભોગવાય નહીં. પછી ત્યાંથી અહીંયા આવવાનું ફરજિયાત છે. કેવું? ફરજિયાત. મનુષ્ય એક વાર મનુષ્ય ભાવમાં આવ્યા પછી મનુષ્ય ભાવમાં આવવું ફરજિયાત જ છે. ફક્ત મનુષ્ય ભાવ સિવાયના કર્મો બાંધ્યા હોય એ પેલા ભોગવવા પડે. એટલે આ લોકોએ લખ્યું છે કે 84 લાખ યોની, એ બધી વાતો કાલ્પનિક છે. બધી કેવી છે? કાલ્પનિક. 84 લાખ યોની છે એ વાત સાચું, 84 લાખ યોનીમાં ભટકવું પડે છે એ વાત ખોટી. બરાબર. યોની છે એ વાત સાચી. સમજાય છે ને? ખોટું. ભટકવાનું ના હોય, ના. 84 લાખ યોનીમાંથી કોઈ પણ યોનીમાંથી જન્મ થઈ શકે તમારો, કર્મને આધીન. સમજાય છે? કુદરતનો કાનૂન એવો છે કે એક વ્યક્તિ કોઈ પણ જીવ મનુષ્ય ભાવમાં જન્મે ત્યાર પછી વધારે વધારે 8 ભવે તો મનુષ્ય થાય જ. વધારે વધારે 8 ભવે, નહીતર 1 ભવે પણ થઈ શકે, એટલે કે નેક્સ્ટ ભવે. એટલે કોઈ એવો કાનૂન જ નથી કે મનુષ્ય ભાવ થયા પછી વધારે વધારે મનુષ્ય ભાવની બહાર રહી શકે મેક્સિમમ 8 ભવથી. બરાબર. એટલે 7 ભવથી 8મો ભવ તો મનુષ્યનો થાય જ. આ કુદરતનો કાનૂન છે. હે? સમયગાળો ના હોય. દેવલોકમાં જાય તો 1 લાખ વર્ષનું 1 વર્ષનું આયુષ્ય હોય એક અવતારનું. એ જુદી વસ્તુ છે. આપણે બર્થની વાત કરી, જન્મ મરણની વાત કરીએ છીએ. આપણે આયુષ્ય આયુષ્યના એજની વાત કરતા નથી. હા, મનુષ્ય ભાવમાં મનુષ્ય ભાવનું કર્મ બાંધે જ જીવ. તીર્થંકર નો આગલો ભાવ પણ મનુષ્ય ભાવમાં જ બંધાયો હોય તેથી જન્મ તીર્થંકર પદમાં મનુષ્ય પદ મળે છે. મનુષ્ય ભાવમાં તીર્થંકર પદ મળે. સમજાય છે? એટલે એ તો કમ્પલસરી છે. પણ આ બધી વસ્તુઓ કેવી છે? હવે આ શાસ્ત્રો વાંચે પણ શાસ્ત્રો સમજી શકે નહીં સાહેબ. હું ચોખ્ખું જ કહું છું, આ 25 વર્ષનો જીવતો છોકરો ને 50 વર્ષનો જીવતો બાપ, એ બાપ છોકરાને સમજી શકતો નથી. શું કીધું? બે જીવતા છે તોય. શું કીધું? બે જીવતા છે તો. બાપે જીવતો અને બેટો એ જીવતો, બે જીવતા છે. આજે 25 વર્ષનો છોકરો કે બાપને કે પપ્પા મારે તો મોબાઈલ જોઈએ. કેવો જોઈએ? પાછો ઇન્ટરનેટ વાળો જોઈએ, લેટેસ્ટ ટેકનોલોજી વાળો જોઈએ. તો બાપ શું કે? હું ને મારો બાપ એ વગર મોબાઈલે જીવ્યા, અને તું કહે છે મારે ચાલતું નથી. હવે આ કેમનો મેર પડે? જનરેશન ગેપ. જીવતા છોકરાને સમજી શકતા નથી બાપ. એ બાપ તમારે 2500 વર્ષ પહેલાનું, 1500 વર્ષ પહેલાનું, 5000 વર્ષ પહેલાનું છાપેલું પુસ્તક સમજવા બેઠો છે. ના સમજાયું? જીવતો છોકરો નથી સમજાતો, છાપેલું સમજવા બેઠો છે. ક્યાંથી મેર પડશે? કેટલા ગેપ થઈ ગયા. તમે એવું કહો, હું એને એવું કહું ને તો એ શું જવાબ આપે ખબર? તમારા પાપ કે તમને નસીબમાં ના મળી. બરાબર છે, કહી શકે. તમે જે મજૂરી કરો છો, મારી પુણ્ય છે તમારી પાસે રૂપિયા. સાચી વાત, છોકરો આપણો ને એટલે જ કે ને. ના સમજાય, બીજાનો નહીં આપણો જ છે એટલે જ કે ને. બીજાને ના કે, બાજુ વાળ કે તો સમજી ખબર પડી જાય ને. મારા જન્મ પહેલા ધંધો મળતો હતો કે? મારા જન્મ પહેલા કલયુગની કરામત છે. છોકરાઓ કયા કઈ ક્વોલિટી ના પાક્યા એ ખબર નથી પડતી એના ઉપરથી. જેને આપણે મોહ કરીએ છીએ એની ક્વોલિટી શું છે? એક દાડો ઉપાસ રહી નહીં જતો, એ આ લેસન ક્યાંથી લાવ્યો હોય? એટલે આવું છે. એટલે કુદરતી સારું છે, જો બાપ સમજે ને તો આ કાળમાં મોક્ષ જલ્દી થાય એમ છે. સમજે તો આડો ચાલે તો ના થાય.
કારણ કે બધા સંજોગો તૈયાર જ છે, બધા ધક્કા મારે છે, જાઓ જાઓ. શું કે છે? આ કે છે જવું કઈ રીતે? બધા ટેસ્ટ ની મજા લેતા લેતા માણીએ. એટલે ના, ખરેખર કહું છું, જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ આ વાત કહી છે કે કલયુગની અંદર જે જાગૃત માણસો છે એને ખરેખર વૈરાગ્ય જલ્દી આવે, સતયુગમાં ના આવે. સાહેબ, બધા અનુકૂળ સંજોગો, બધાની પ્રકૃતિ અનુકૂળ, બધાની પ્રકૃતિ એકબીજાને એડજસ્ટ થવાની, પરિવારમાં હોય, સગાવાલા હોય, કુટુંબમાં હોય, સમાજમાં હોય, બધા એકબીજાને એડજસ્ટ થતા હોય એટલે વૈરાગ્ય ના આવે. શું ના આવે? અને અત્યારે તો ઘેર બેઠા વૈરાગ્ય આવે. કેવો છે? કેવો કાળ છે? ઘેર બેઠા વૈરાગ્ય આવે, પણ તોય આપણને આવતો નથી એ આશ્ચર્ય છે ને.